ગુર્જર માણી પ્રસ્તુત કરે છે. ભસ્મ બુધવાર પછીનો શુક્રવાર. જરૂરિયાતમંદ માનવબંધુને જોઈને તેનાથી મુખ ફેરવવાને બદલે તેની જરૂરિયાત યથાશક્તિ પૂર્ણ કરવી એ પણ એક ઉપવાસ છે. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 14-15. પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એમ કેમ? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. અમારા ઉપવાસની નોંધ પ્રભુ ન લેતા હોય તો અમારે શા માટે ઉપવાસ કરવો જોઈએ? આ પ્રકારનો વાંધો ભક્તગણમાં અભાનપણે ધરબાયેલો જોવા મળે છે. મેં ઘણા સારા કામ કર્યા છે, પણ સાચી આધ્યાત્મિકતા પ્રભુની ઈચ્છાને આપણી ઈચ્છા બનાવવા પ્રયત્ન કરતી નથી, કિંતુ કોઈપણ ક્ષણે ઈશ્વરની મારે માટે શી યોજના છે, ઈચ્છા છે એ સમજવાની કોશિશ કરે છે ને એ પ્રમાણે અમલમાં મૂકવા લાગી જાય છે. પ્રાર્થના અને ઉપવાસ એ કંઈ ઈશ્વર સાથે સોદાબાજી કરવાના સાધનો નથી. એથી ઉલટું, પ્રાર્થના ને ઉપવાસ એવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છે જે આપણામાં ઉદારતા જન્માવે છે અને ઈશ્વર ઈચ્છાની યોજનાને સમજવા તથા પાર પાડવા આપણા મન ખોલી નાખે છે. તેથી જ પૈગંબર એ વાત પર ભાર મૂકે છે કે ઉપવાસના સાચા ફળ ન્યાય અને કરુણામાં પરિણમવા જોઈએ. પ્રાર્થના કરતા શીખવો.